વિશ્વને હચમચાવી દેનાર કોરોના વાયરસની સામે લડત આપવા માટે અને વાયરસના લક્ષણો બીજા લોકોમાં ન પસરે તે માટે ભારતભરમાં હાલ ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે તમામ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો કોંક્રેજ વિસ્તાર અત્યાર સુધીમાં કોરોના વાયરસના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 5 લોકોને કોરોના મુક્ત થયા અને ઘરે પણ આવી ગયા છે। ત્યારે તંત્ર દ્વારા ઠેર ઠેર સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે બનાસ ડેરી દ્વારા પણ દરેક ગામમાં સેનેટાઇઝ કરવામાં આવી છે। ત્યારે કાંકરેજ આશરે 154 દૂધની ડેરીઓ આવેલી છે, જેમાં કાંકરેજ વિસ્તાર આજ સુધી 111 દૂધની ડેરી વિસ્તારના સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। ત્યારે આજે કાંકરેજના મેડકોલ ગામ ખાતે દૂધ ડેરી સહિત ગામમાં સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ગામમાં દરેક જગ્યા પર સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ડેરીના મંત્રી ધર્મેન્દ્રશ્રી વાઘેલા, હેમાભાઈ, ગામના સરપંચ તેમજ ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહીને સેનેટાઇઝ કરાવ્યું હતું અને બાકી રહેલા ગામોમાં પણ ટૂંક જ સમયમાં સેનેટાઇઝ કરવામાં આવશે તેવું ડેરીના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ચેહરસિંહ વાઘેલા, ZSTV, કાંકરેજ। આજે માનનીય અમારા બનાસડીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા અણદાભાઈ આર સાહેબના સહયોગથી અને સૂચનથી અમારા કોંકરેજ તાલુકામાં તમામ મંડળીઓમાં સેનિટાઇઝ કરવા માટેના પ્રોગ્રામો ગોઠવેલા હતા। તે પૈકી આજ રોજ અમે 111 પૈકીની મંડળી 154 પૈકી 111મી મંડળીની આજે સેનિટાઇઝ મેડકોલ 577 કોડ નંબર ઉપર આજે આખા ગામમાં અને મંડળીમાં સેનિટાઇઝ માનનીય ચેરમેન સાહેબના સહયોગથી બનાસડીના સહયોગથી અમે આજ રોજ ગામ લોકો તથા કમિટી સભ્યો તથા ચેરમેન સાહેબ તથા સરપંચ સાહેબ તથા તમામ ઉત્પાદકોની હાજરીમાં આખા ગામમાં સેનિટાઇઝ જંતુનાશક દવાઓનો આજ રોજ કરાવેલ।